જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો હું સોરઠિયા વિપુલ શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ રાજકોટ સંસ્થાન દ્વારા આયોજિત તેમજ એસ જી આઈ એસ દ્વારા નિર્મિત ઓનલાઈન લર્નિંગ વિડીયો સિરીઝમાં હું આપનું સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો ધોરણ અગિયાર કોમર્સ વિષયનામાના મૂળ તત્વોની અંદર બી ભાગમાં આપણે બીજું ચેપ્ટર આપણે ભણી રહ્યા છીએ આ ચેપ્ટરનું નામ છે ઘસારાના હિસાબો આપણે આજના ટોપિકની અંદર જોઈએ તો ઘસારાને અસર કરતા પરિબળો અથવા તો એના કારણો શા માટે ઘસારો લાગે છે કયું એવું કારણ છે શું એવું રીઝન છે કે જેને કારણે ઘસારો લાગે છે તો એના વિશે આપણે આજે ચર્ચા કરવાની છે આજનો ટૉપિક છે ઘસારાને અસર કરતા પરિબળો અથવા તો તમને એમ પણ પ્રશ્ન પૂછી શકે કે એના કારણો જણાવું તો બહુ સરસ મજાનો પ્રશ્ન છે આજના ટોપિકની અંદર તો આપણે શરૂ કરીએ છીએ એ પ્રશ્નના આન્સર તરીકે તો અહીંયા તમે જુઓ કે ઘસારાને અસર કરતા પરિબળો જણાવો એની અંદર પહેલાં તો મિત્રો સૌ પ્રથમ જોવા જઈએ ને તો ઘસારો શા માટે લાગે છે તો કે મિલકત છે આપ સૌ જાણો કે ભાઈ કાયમી મિલકત ઉપર ઘસારો ગણવામાં આવે છે ઓકે હવે આજે કાયમી મિલકત ઉપર જે ઘસારો ગણવામાં આવે છે તો એ મિલકતનો વપરાશ થવાનો છે એટલે કે મિલકતના વપરા કારણે ઘસારો લાગે છે એટલે પહેલું તમારું કારણ એ છે છે કે જેમ જેમ તમારી મિલકત વપરાય એમ એમ એને ઘસારો લાગે છે બરાબર એટલે પહેલો ટોપિક છે કોઈ પણ કાયમી મિલકતના વપરાશને કારણે તેની કાર્યક્ષમતા ઘટે કારણ કે એની પછી સમયે સમયે એની કાર્યક્ષમતા ઘટતી જાય કારણ કે ઘસાતું જાય એની જે શક્તિ છે એ ઘટતી જાય છે કેમ તો કે મિલકતની વપરાશ થવાને કારણે એટલે પહેલું કારણ છે મિલકતોનો વપરાશ બરાબર છે જોઈએ નેક્સ્ટ ત્યાર પછી બીજું જે સમયનું પરિબળ એવું જરૂરી નથી કે મિલકત વપરાય અને ઘસારો લાગે મિલકત વપરાય તો છે જ પણ સાથે સાથે સમય પણ વ્યતીત થતો જાય છે એક વર્ષ બે વર્ષ ત્રણ વર્ષ ચાર વર્ષ વર્ષ એમ સમય વધતો વધતો જાય જાય છે જેમ જેમ ને એમ એમ એને ઘસારો લાગતો જાય છે બરોબર છે એટલે અહીંયા ફક્ત મિલકતની વપરાશને કારણે ઘસારો લાગે એમ પણ ન કહી શકાય સમયને કારણે પણ ઘસારો લાગે છે આ એના બધા પરિબળો છે કેટલીક મિલકતોનું આયુષ્ય ચોક્કસ સમય પૂરો થતાં આપોઆપ પૂરું થઈ જાય છે ઘણી એવી મિલકતો છે કે જો પાંચ વર્ષની એની કેપેસિટી હોય કોઈની દસ વર્ષની કેપેસિટી હોય આમ તો જનરલી જ્યારે પણ મિલકત બને છે ને ત્યારે એનું આયુષ્ય નક્કી થતું હોય તમને ખબર હોય તો કદાચ કોઈ પણ એક બિલ્ડિંગ બને દાખલા તરીકે કોઈ પણ પાંચ માળનું દસ માળનું બિલ્ડિંગ બને ત્યારે જ એનું આયુષ્ય છે એ નક્કી કરીને આ આ બિલ્ડિંગ છે પચાસ વર્ષ સુધી રહેશે ત્યાર પછીનું આયુષ્ય નહીં રહી કોઈ પુલ બનતો હોય તો એ માનો કે કોઈ પણ શહેરની કોઈ મિલકત હોય તો એ પુલનું પણ એક આયુષ્ય હોય છે એમ એમ ધંધાની અંદર આવેલી કોઈ મશીનરી છે કોઈ યંત્ર છે જ્યારે પણ ખરીદવામાં આવે છે જ્યારે મિલકત ધંધામાં આવે છે ત્યારે જ એનું આયુષ્ય નક્કી થતું હોય છે અને બહુ સરસ મજાની વાત કરી કે ભાઈ કેટલીક મિલકતો એવી હોય છે કે જેનો સમય પૂરો થતાં આપોઆપ એનું ચોક્કસપણે પૂરું જ થઈ જતું હોય છે પછી એની કોઈ વેલ્યુ રહેતી નથી એટલે એમાં પણ ઘસારો લાગે છે ત્રીજું જથ્થામાં ક્રમશઃ ઘટાડો હવે અહીંયા જથ્થાની ક્યાં વાત આવી કેટલીક મિલકતોની કિંમત તે મિલકતમાં સમાયેલ કોઈ વસ્તુના જથ્થાને કારણે હોય છે ઘણી મિલકતો એવી હોય છે કે મિલકતની અંદર જથ્થો હોય છે જેવો જથ્થો પૂરો થાય એટલે મિલકત પૂરી સમજ્યા એટલે જથ્થામાં ક્રમશઃ ઘટાડો થતો જાય સમય સમયાંતરે જેમ જેમ વપરાતું જાય એમ જથ્થો મિલકતની અંદર સમાયેલો જથ્થો તો એને કારણે પણ ઘસારો લાગતો હોય છે વિદ્યાર્થી મિત્રો તમે જુઓ એક કોઈ પરિબળ નથી એક પણ એક કારણ નથી કે એને કારણે ઘસારો લાગે છે આપને એમ થાય કે બસ ઘસાણો એટલે બસ વપરાય એટલે મિલકતનો વપરાશ થાય એટલે ઘસારો લાગે નહીં સમયને કારણે ઘસારો લાગે જથ્થામાં ક્રમશઃ ઘટાડો થાય એટલે ઘસારો લાગે ત્યાર પછી વાત કરીએ આપણે નંબર ચાર ઉપર બજાર કિંમતમાં કાયમી ઘટાડો તમે અર્થશાસ્ત્રમાં હોય કે ભાઈ માંગ વધે તો કિંમત ઘટે બરાબર છે સોરી માંગ વધે તો કિંમત વધે અને માંગ ઘટે તો કિંમત ઘટે પણ અહીંયા જથ્થો જથ્થો ઓછો હોય તો કિંમત વધે છે બરાબર અને જથ્થો વધી જાય તો કિંમત ઘટી જાય છે તો આ ઇકોનોમિક્સનો નિયમ છે આપ સૌ જાણો છો એમાં તમે જુઓ કે બજારની કિંમતમાં કાયમી ઘટાડો થાય આપણી બજારની અંદર જો કોઈ ઘટાડો થાય તો બહુ સમય નથી ગયો મિલકતનો કોઈ એવું મિલકતની કોઈ વપરાશ નથી થાય તેમ છતાં એની કિંમત ઘટે છે કારણ કે માર્કેટમાં વેલ્યુ એની ઘટી જાય છે કોઈ પણ કાયમી મિલકતોની બજાર કિંમતમાં કાયમી ઘટાડો થવાથી જેટલી રકમનો ઘટાડો થયો તેને પણ ઘસારો કહેવામાં આવે છે મિલકત એટલે કે જે તે મિલકત છે યંત્ર છે દાખલા તરીકે એવું ને એવું નવે નવું છે ખૂબ સમય પણ નથી ગયો એકદમ નવું છે અને બજારમાં અચાનક એની કિંમત ઘટી જાય તો જે પણ કાંઈ કિંમત ઘટી છે એને ઘસારો કહેવાય અહીંયા નથી કોઈ વપરાશ થઈ નથી કોઈ સમય ગયો નથી કોઈ જથ્થો પણ કાંઈ ઘટ્યો બસ શું થયું છે તો કે માર્કેટ વેલ્યુ ડાઉન થઈ એ જેટલી પણ વેલ્યુ ડાઉન થઈ છે એ ઘસારો કહેવાય બરાબર એટલે આ ટોપિક પણ સમજવા જેવો છે અકસ્માત કેટલીક વાર મિલકતના વપરાશ દરમિયાન અકસ્માતને કારણે તેમાં નુકસાન થાય છે જેથી મિલકતની ઉપયોગીતા અને તેનું આયુષ્ય ઘટવાથી મિલકતની કિંમત ઘટે છે બરાબર છે તો અહીંયા પણ અકસ્માત કોઈ પણ એવો સર્જાઈ જાય તો એને કારણે પણ તમારી મિલકતમાં એની વેલ્યુ ડાઉન થાય છે બરાબર છે એનું આયુષ્ય ઘટી જાય પાંચ વર્ષનું આયુષ્ય ઘટી ગયું વાત કરી એ પ્રમાણે બરાબર છે તો એ પણ આપણું નુકસાન નથી જનરલી પાંચ વર્ષ ચાલવાની હોય મશીનરી એની જગ્યાએ કોઈ એવો અકસ્માત થયો એને કારણે બે વર્ષ માંડ ચાલશે આ એની એની તાકાત ઘટી ગઈ એની કેપેસિટી ઘટી ગઈ બરાબર છે એને કારણે અકસ્માત સર્જાવાથી ઘસારો લાગે છે બરાબર છે ત્યાર પછી વાત કરીએ આપણે નંબર છ નવી શોધખોળ અને સંશોધનો જો કોઈ પણ નવી શોધખોળ કરો છો કોઈ સંશોધન કરો હવે આપણે કોઈ એક એવી મશીનરી કે કોઈ મિલકત આપણે ધંધામાં લાવ્યા અને એ જ અરસામાં મહિનો બે મહિનો કે પાંચ છ મહિના થયા કે વર્ષ જેવું થયું અને કોઈ નવી ટેકનોલોજી આવી હવે આપણે જે મિલકત લેવાનું શું કરવાનું કારણ કે નવી શોધખોળ થઈ હવે આપણે જે એક વર્ષ કે બે વર્ષ પૂરતી જે મશીનરી લેવાતા બે વર્ષ માટે જે લેવાતા તો બે વર્ષમાં હવે નવી ટેકનોલોજી આવવાથી નવા મશીનો આવવાથી જે આપણે લાવ્યા હતા એની વેલ્યુ ડાઉન થઈ ગઈ તો એ પણ એક ઘસારા તરીકે ગણવામાં આવે છે તમે જુઓ પરિબળો બધા બરાબર નવી ટેકનોલોજી અને શોધખોળને કારણે કેટલીક વખત ચાલુ વપરાશમાં લેવામાં આવતી મિલકતો બિન ઉપયોગી થઈ જાય તમને કદાચ ખ્યાલ હોય ન હોય પણ આપણે જે આ જે પ્રિન્ટિંગ પ્રેસ હોય પહેલાંના જમાનાના જે જૂના પ્રેસ હતા એ લોકોના બહુ ધંધા બહુ જોરશોરથી ચાલતા હતા અચાનક કોમ્પ્યુટરાઈઝનો જમાનો આવ્યો ટેકનોલોજીનો જમાનો આવ્યો બરાબર અને જે એ જે જૂના જે મશીનો હતા અચાનક એની વેલ્યુ ઝીરો થઈ ગઈ જેમાં પચાસ પચાસ સોસો બસો બસો માણસો કામ કરતા હતા એની જગ્યાએ પાંચ દસ માણસો કામ કરે અને એમાં ચાલી જતું હતું બરાબર હવે એ લોકોએ નવી ટેકનોલોજી અપનાવી નહીં એવા લોકોને ધંધા બંધ કરી દેવા પડ્યા કારણ કે મશીનરીની વેલ્યુ થઈ ગઈ ઝીરો ધંધો થઈ ગયો પૂરો એટલે કહેવાનો મારો મતલબ એ છે કે નવી કોઈ શોધખોળ થઈ જો નવી સંશોધનો આવ્યા એની સાથે જો ધંધાદારી ધંધાનો માલિક નથી ટકી રહેતો તો એને કારણે એની મિલકતોની કિંમતમાં ક્રમશઃ ઘટાડો થતો જાય અને એ ઘસારાને કારણે એ મિલકત છે એની વેલ્યુ ડાઉન થાય છે તો એ ઘટાડાને પણ ઘસારો અહીંયા વાત આપણે શું કરીએ છીએ એ ઘટાડાને પણ ઘસારો કહેવામાં આવે છે બરાબર છે બિન ઉપયોગી થઈ ગઈ જાય શબ્દ લખો ને બિન ઉપયોગી થાય છે અને છેલ્લું કે ઘણી વખત એવું બનતું હોય છે કે કોઈ એવા કુદરતી હમણાં જ મેં તમને આ અકસ્માતના મુદ્દામાં પણ વાત કરી હતી એવી રીતના કુદરતી પરિબળમાં પણ આપણે ચર્ચા કરીએ તો કોઈ પૂર આવે બરાબર ઘણા થોડાક સમય પહેલાં સુરતની અંદર પાણી ફરી વળ્યું ત્યારે કેટલા બધા મશીનો છે એ બગડી ગયા હતા આખો આખું બબે ત્રણ ત્રણ માળ સુધી પાણી ચડી ગયું અને એ પૂરને કારણે કેટલા બધાને નુકસાની થઈ હતી એમાં ઘણા બધી ઘણી બધી મિલકતો ખાખ થઈ ગઈ પૂરી થઈ ગઈ કંપાવે આપ સૌ જાણો છો બે હજાર એકમાં ધરતી કંપાવે તેમાં તો કચ્છની અંદર તમે જુઓ તો કેટલા બધા ધંધા કરતા હોય છે એની મિલકતો નાશ થઈ ગઈ હતી કોઈ એવો અતિ વરસાદ પડે અતિ વરસાદ પડે તો એને કારણે પણ પ્રોબ્લેમ થઈ શકે કોઈ એવી આબોહવામાં ચેન્જ આવે આબોહવામાં ચેન્જ આવે તો એ અમુક મિલકતો એવી હોય કે આબોહવાને અસર કરતી હોય બરાબર છે વગેરે જેવા એવા તો બીજા ઘણા બધા કુદરતી પરિબળો છે જેને કારણે મિલકતનું ઉપયોગી આયુષ્ય ઘટે છે કારણ કે પછી મિલકતનું જે આયુષ્ય છે એ ઉપયોગ એને હવે લઈ શકાતું નથી એનું આયુષ્ય ઓછું થઈ જાય છે હાલો ઉપયોગમાં તો લઈ શકાય પણ ઓછું થઈ જાય છે અથવા તો મિલકત બિનઉપયોગી અથવા તો એ મિલકત ઉપયોગી જ નથી થતી પછી તો એ મિલકત ભંગારના કિંમતે જાય તો જાય નત્યારે ભંગારના કિંમતે પણ એ કંઈ વેચાતી નથી તો એવી મિલકતોને કારણે જેને કારણે મિલકતોની કિંમત ઘટે છે મિલકતોની કિંમત ઘટે છે આ બધામાં જે પણ કંઈ વાત કરીને બધામાં મિલકતોની કિંમત ઘટે છે અને એને કારણે ઘસારો લાગે છે અને એને ઘસારો કહેવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો મિલકતોનો વપરાશ થવાથી ઘસારો લાગે છે સમયને કારણે ઘસારો લાગે છે મિલકતોની કિંમત મિલકતોમાં સમાયેલા વસ્તુના જથ્થાને કારણે ક્રમશઃ ઘટાડો થવાને કારણે ઘસારો લાગે છે માર્કેટ વેલ્યુ ઘટવાને કારણે ઘસારો લાગે છે કોઈ એવો અકસ્માત સર્જાય તો ઘસારો લાગે છે કોઈ નવી શોધખોળ નવી ટેકનોલોજીને કારણે મિલકતોનોમાં ઘસારો લાગે છે અને કોઈ એવા પૂર છે વરસાદ છે કે એવા ઘણા બધા કુદરતી પરિબળો આવવાને કારણે ઘસારો લાગે છે વિદ્યાર્થી મિત્રો આ ખૂબ જ અગત્યની વાત છે આપણને ખબર હોવી જોઈએ કે ભાઈ ઘસારો લાગવાના કારણો ક્યાં એના કયા એવા પરિબળો છે કે જેને કારણે આપણા મિલકતોમાં વેલ્યુ ડાઉન થાય છે મિલકત ની વેલ્યુ ડાઉન થાય છે આ મુખ્ય અને સાત કારણો છે તમારે તૈયાર કરવાના છે પરીક્ષામાં તમને પૂછાશે એના આન્સર તમારે તમારા તમારા વિચારોને આધારે અને આ જે શબ્દો લેખા છે એના આધારે લખવાના છે ટેક્સ્ટબુકની અંદર પણ વાંચન કરવાનું છે અને આ તો મેં શોર્ટમાં લખેલું છે તમે આમાં વિશેષ પણ તમે લખી શકો છો બરાબર છે આપણે આજનો આ પ્રશ્ન છે ખૂબ સરસ મજાનો ઘસારાને અસર કરતાં પરિબળો જણાવો એ આપણે આજે પૂરો કરીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં નવા પ્રશ્નો સાથે અને નવા મુદ્દા સાથે ફરી પાછા મળીશું ત્યાં સુધી રજા લાવશું બધાને મારા જય સ્વામિનારાયણ